ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત. કોંગ્રેસ આ બંને કોર્પોરેટરે રાજીનામું આપ્યું. અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાનું કોંગ્રેસ આ પ્રાથમિક પદેથી રાજીનામું. બંને કોર્પોરેટર કેસરિયા કરશે. ગાંધીનગર મનપામાં કોંગ્રેસના માત્ર બે જ કોર્પોરેટર હતા. ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક 30 તારીખે ગુજરાત આવશે. રાજીવ ગાંધી ભવનમાં લોકસભા ઉમેદવારો સાથે બેઠક કરશે. જિલ્લા તથા પ્રમુખો સાથે ચૂંટણી લક્ષી ચર્ચા કરશે, તો સંગઠનના હોદ્દેદારો સાથે અલગથી બેઠક કરશે. બનાસકાંઠામાં ચૂંટણી પ્રચારમાં શૈક્ષણિક લાયકાતનો મુદ્દો ગરમાયો. રેખા ચૌધરીના ત્રણેય ભાષા પર પ્રભુત્વ હોવાના નિવેદનનો કેનીબેને જવાબ આપ્યો. ગૃહરાજ્ય પ્રધાનના શિક્ષણનો ઉલ્લેખ કરીને કહ્યું કે ઉમેદવારી ફોર્મ ભરાશે ત્યારે શિક્ષણનો ખ્યાલ આવશે. 30 વર્ષમાં ભાજપે શિક્ષણમાં શું કામ કર્યું, તેવો ગેનીબેને સવાલ ઉઠાવ્યો. બનાસકાંઠા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે સહકારી માળખાનો દુરુપયોગ થતો હોવાનો આક્ષેપ કર્યો. ડેરીમાંથી મીઠાઈના પેકેટની થઈ રહી છે વહેંચણી. ઉમેદવારના નામ સાથે મીઠાઈ આવતી હોવાનો આરોપ. ભાજપના ઉમેદવારને જીતાડવા માટે ડેરીમાં કરોડો રૂપિયાનો મોટો ખર્ચ થઈ રહ્યો છે. હિંમતનગરમાં કોંગ્રેસ સંવાદ કાર્યક્રમથી પ્રચારની શરૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીના પ્રચાર માટે જગદીશ ઠાકોર ઉપસ્થિત રહ્યા. જગદીશ ઠાકોરે કહ્યું કે હવે ભાજપમાં મર્યાદા તૂટતી જઈ રહી છે. સીઆર પાટીલ પર પ્રહાર કરતા કહ્યું કે પાટીલ માટે ચા કરતા કેટલી વધારે ગરમ.